Hello students, in today's lecture we will discuss about class 12 NCERT chapter number 3 current electricity, and the topic name is types of resistors and their color coding. Right, before starting this lecture we will revise about last video. In last video lecture we had derived the equation of resistivity that was dependent on temperature, and the equation was rho 2 is equal to rho 1 in bracket 1 plus alpha delta T. Right, then we had drawn three types of graph of resistivity against temperature for metal conductor, then semiconductor and alloy. You know, for metal conductor the graph will be in decreasing side, because you know, if you increase the temperature then resistivity of metal conductor will decrease, and you also know that alpha, that was the coefficient of temperature, right, and alpha will be positive for metal conductors and alpha will be negative for semiconductors. And also we had discussed about one most important point for alloy, right? Alloys are independent, or you can say alloys resistivity is independent of temperature, right? કે ભાઈ તમે લોકો ટેમ્પરેચરમાં ચેન્જીસ કરો તો એલોયની રેઝિસ્ટિવિટીમાં બહુ કંઈ ખાસ ચેન્જીસ ના થાય, રાઈટ? આ પોઈન્ટ છે એ તમને આજના દિવસમાં પાછો કામ આવશે, બરાબર? તો આજે આપણે વાત કરવાના છીએ ટાઈપ્સ ઓફ રેઝિસ્ટર્સની અને એના કલર કોડિંગની, બરાબર? અને આના કલર કોડિંગ તમને સમજાશે તો જ તમને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્સ્ટ્રા એમસીક્યુ સોલ્વ કરશું એ તમને આવડશે. તો એ પહેલાં આપણે વાત કરી ટાઈપ્સ ઓફ રેઝિસ્ટર્સની, બરાબર? તો અહીંયા જે હું તમને જનરલ એના ટાઈપ્સ કહું છું, આ તમારી બુકમાં નહીં હોય, આ તમારે ખાલી સમજવા માટે જે એક્ઝામમાં લખવાના નથી, બરાબર છે? તમને મજા આવે અને નોલેજ મળે એના માટે છે, બરાબર? તો અહીંયા એના ટાઈપ્સ થશે ભાઈ નેચરલ એન્ડ મેન મેડ, ઓર યુ કેન સે આર્ટિફિશિયલ. તો આ હું તમને મારી રીતે સમજાવું છું, આ એક્ઝામમાં લખવાનું નથી, બરાબર છે? કે ભાઈ રજિસ્ટર્સ છે એ તમને બે ટાઈપના જોવા મળે, અથવા રજિસ્ટર્સ છે બે ટાઈપના હોય, નેચરલ અને મેનમેડ. નેચરલ નું એક્ઝામ્પલ આપું ભાઈ, તમારી આજુબાજુ જેટલી પણ તમે બધી વસ્તુઓ જોવો છો ભાઈ, એ બધી વસ્તુને રજિસ્ટર હશે, એવી કોઈ વસ્તુ નથી જેને રજિસ્ટન્સ નહીં હોય, બરાબર? જેટલું તમે જોવો છો આજુબાજુ એ બધી વસ્તુને શું હશે ભાઈ, થોડુંક કે વધારે રજિસ્ટન્સ તો હશે. એ બધા શું છે ભાઈ? નેચરલ રજિસ્ટર. આપણે કંઈ બનાવેલા નથી, એની પાસે રજિસ્ટન્સ છે, એમાં આપણો કંઈ વાંક નથી, બરાબર? અને સામે એ બાજુ તમે જોઈ શકો છો મેનમેડ રજિસ્ટર્સ. ભાઈ તમને સ્ક્રીન ઉપર દેખાતું છે, બરાબર? કે મેનમેડ રજિસ્ટર છે જેની વાત આપણે આગળ હમણાં ટાઈપ્સમાં કરી છે, જે તમારી બુક આપવા છે, બરાબર? તો મેનમેડ રજિસ્ટર છે ભાઈ એ છે, એ શું કરેલા છે આપણે હાથે કરીને બનાવેલા છે. હવે તમને ક્વેશ્ચન થશે ભાઈ કે રજિસ્ટર છે, બરાબર, એનું કામ શું છે? તમને ખબર છે રજિસ્ટ કરવાનું, ઓપોઝ કરવાનું. કોણ ઓપોઝ કરશે ભાઈ? કરંટને. તો તમને ક્વેશ્ચન શું થાય ભાઈ કે રજિસ્ટર છે, બરાબર છે, એને રજિસ્ટન્સના લીધે શું કરે છે ભાઈ? કરંટને ઓપોઝ કરે છે, એને રોકે છે, એને રજિસ્ટ કરે છે. તો પછી આપણે સ્ટડી શું કામ કરી દઈએ, બરાબર? કરંટને આપણે તો શું કરી દઈએ ભાઈ કે કરંટ જેમ ફ્લો થાય એમ સારું. તો ભાઈ રજિસ્ટર એના કંઈક પોઝિટિવ પોઈન્ટ હોય ને, તો પહેલા હું તમને પોઝિટિવ પોઈન્ટ પણ કહું નેચરલ રજિસ્ટરનો, બરાબર? કે આપણે વુડ છે ભાઈ, વુડ છે, પછી રબર છે, તો જો કોઈને કરંટ લાગે ત્યારે આપણે એનો યુઝ કરી દઈએ કે નહીં, વુડ છે, રબર, બરાબર, આ બધી વસ્તુનો. અને મેનમેડની આપણે વાત કરીએ તો આ બધા રજિસ્ટર, મેન રજિસ્ટર છે ભાઈ, એ તમને ક્યાં કામ આવે? તો ભાઈ કરંટને લિમિટ કરવા માટે. હું તમને એનું એક્ઝામ્પલ આપું કે ભાઈ એલઈડી હોય, નાની એલઈડી, હવે તમે એની સાથે 9 કે 10 વોલ્ટની બેટરી કનેક્ટ કરો ને, તો એ એલઈડી માટે 9 કે 10 વોલ્ટ બહુ જાજા કહેવાય. તો ડાયરેક્ટ તમે કનેક્ટ કરો એલઈડી શું થાય ભાઈ? ઉડી જશે, બરાબર? તો તમે વચ્ચે શું કરો, નાના કરો, રજિસ્ટર મૂકી દો, બરાબર ને? પછી તમે શું કરો, બેટરી સાથે રજિસ્ટરને કનેક્ટ કરો, બરાબર? અથવા તો તમે બેટરી સાથે શું કરો ભાઈ, રજિસ્ટરને કનેક્ટ કરીને એની સાથે શું કરો, ઓલી એલઈડી કનેક્ટ કરશો. તો એલઈડીને કંઈ થશે નહીં, શું કામ? તો રજિસ્ટર એ શું છે, શું કરશે, કરંટની જે વેલ્યુ છે ભાઈ એને શું કરી નાખશે, ઓછું કરી નાખશે, બરાબર? એને લિમિટ કરશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો ભાઈ રજિસ્ટર જે એટલા માટે આપણે યુઝ કરીએ, શું કરવા માટે? કરંટને લિમિટ કરવા માટે. આપણે કોઈ ડિરેક્શનમાં કોઈ જગ્યાએ પર્ટિક્યુલર વેલ્યુનો જ કરંટ જોતો હોય તો ત્યાં તમારે શું કરવું પડે ભાઈ, રજિસ્ટર એપ્લાય કરવો પડે, જે શું કરે કરંટને લિમિટ કરે, બરાબર છે? અને ઓહ્મ્સ લો એપ્લાય કરવાનો, V is equal to IR, અને એ મુજબ તમે લોકો શું કરી શકો, વોલ્ટેજ અને કરંટની વેલ્યુ રજિસ્ટરની વેલ્યુની મદદથી ચેન્જીસ કરી શકો, બરાબર? તો આ થયા નેચરલ અને મેનમેડ. હવે તમારી બુકમાં એક પાસે એ ટાઈપ્સની આપણે વાત કરી. હવે જે હું તમને ટાઈપ્સ કહું છું ભાઈ, એ ટાઈપ્સ આપણે ખરેખર કેની અંદર સ્ટડી કરી હતી ભાઈ, મેનમેડની અંદર, બરાબર? કે આ બે રજિસ્ટર આપણે જ બનાવેલા છે. એમાં ફર્સ્ટ ટાઈપ આવશે, ધ્યાન આપશો, વાયર વાઉન્ડ રજિસ્ટર્સ, બરાબર છે? નામ એવું કામ છે, હમણાં ડ્રો કરી આપું છું શું છે. અને અધર સાઈડ આવશે ભાઈ કાર્બન રજિસ્ટર્સ, બરાબર છે? વાયર વાઉન્ડ રજિસ્ટર છે એ કઈ રીતે હોય તમને કહી દઉં. એક સિમ્પલ આવો બેઝ હશે, બરાબર છે? અને તમે કહેશો બેઝ,
બરાબર, એની ઉપર શું હશે ભાઈ, વાયર છે એ વાઉન્ડ કરેલો હશે, બરાબર છે, વાયર થી વાઉન્ડ કરેલો હશે. હવે જે કામનો પોઈન્ટ છે ધ્યાન આપજો ભાઈ, કેવું છે એ આપણા આપણો પ્રશ્ન હશે. આપણે ડિટેલમાં શું જોવાનું છે ભાઈ, આનો વાયર છે એ શું કામ હોય છે. પહેલા જો આનો જે વાયર છે બરાબર છે, એલોય નો બનેલો હશે, ને એલોય કઈ, તો હમણાં મેં તમને રીઝન કીધું લાસ્ટ લેક્ચરમાં, મેં કીધું હતું કે ભાઈ આગળ કામ આવશે, તો કે મેંગેનીન, ઓર યુ કેન એપ્લાય કોન્સ્ટન્ટન. અને જે એક નામ છે ભાઈ નાઇક્રોમ. આવી તો ઘણી બધી એલોય છે, તો તમે આ બધી એલોયના વાયર છે બરાબર છે એ અહીંયા યુઝ કરો વાઉન્ડ કરવામાં, તો બેનિફિટ શું પડે. મેં લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી ભાઈ કે આ બધાની રેઝિસ્ટિવિટી કેવી છે, ઓલમોસ્ટ ટેમ્પરેચરથી કેવી છે, ઇન્ડિપેન્ડન્ટ છે. તો બેનિફિટ શું મળે ભાઈ કે ટેમ્પરેચરમાં બહુ વધારે વેરિએશન આવે, પણ રેઝિસ્ટિવિટીમાં શું છે, વેરિએશન બહુ ઓછા આવે. તો બેનિફિટ શું મળે ભાઈ કે આનો જે વાયર છે ભાઈ, બરાબર છે, ઉડશે નહીં, બરાબર, એને કંઈ થશે નહીં. તો આ થઈ ગયું વાયર વાઉન્ડ. બીજું વાયર વાઉન્ડ રેઝિસ્ટર છે ભાઈ, એની જે રેન્જ હશે એ કેવી હશે, લોઅર હશે. એના રેઝિસ્ટન્સની રેન્જ મતલબ કે તમારી બુકમાં લખવું છે 100 ઓહ્મ, 500 ઓહ્મ, 1000 ઓહ્મ, બરાબર, ઓછી રેન્જના રેઝિસ્ટન્સ તમારે યુઝ કરવા હોય તો વાયર વાઉન્ડનો યુઝ થાય. બીજું કે આનો પ્રોબ્લેમ શું છે ભાઈ, ત્યાંની જે સાઇઝ છે ભાઈ એ થોડીક વધારે, આના કરતાં વધારે, એટલે બહુ કંઈ આટલી બધી સાઇઝ નહીં હોય, આટલી હશે, પણ આ જે રેઝિસ્ટર્સ છે એના કરતાંની સાઇઝ કેવી વધારે હોય. તો અમુક જગ્યાએ તમારે બહુ સ્મોલ થિંગ, ધારો કે મોબાઈલ છે, તો જ્યાં નાની વસ્તુની વાત હોય, ઇલેક્ટ્રોનિક બધી નાની આઈટમની વાત હોય, તો ત્યાં સુધી ભાઈ વાયર વાઉન્ડ રેઝિસ્ટર કામ ન આવે, કારણ કે શું કરે વધારે જગ્યા. ઓકે બરાબર, તો સામેની બાજુ આવી જાય આપણે કાર્બન રેઝિસ્ટર્સ. તો કાર્બન રેઝિસ્ટર્સ છે ભાઈ, એને બરાબર જોઈ લઈએ કે શેમાંથી બનશે, બરાબર, તો ભાઈ કાર્બન રેઝિસ્ટર છે પ્યોર ગ્રેફાઇટ અને રેઝિન ને મિક્સ કરી હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશર ઉપર શું કરે, મોલ્ડિંગ કરે, બરાબર છે, એને બનાવવામાં આવે. આ કઈ યાદ નથી રાખવાનું, પણ તમને ખાલી નોલેજ માટે કામ આવશે, બરાબર છે. બીજું કાર્બન રેઝિસ્ટર છે ભાઈ, એનો બેનિફિટ શું છે ભાઈ, તો કે એની જે સાઇઝ હશે બરાબર એકદમ સ્મોલ હશે, બરાબર, જે તમે સ્ક્રીન ઉપર દેખાય જ છે. બીજું એનો બેનિફિટ શું થશે ભાઈ, કે આ બધા કાર્બન રેઝિસ્ટર છે એકદમ ચીપ સસ્તા છે, બરાબર છે. તો તમને બેનિફિટ શું મળે, કે કોઈ સર્કિટની અંદર ઘણા બધા રેઝિસ્ટર યુઝ કરવાના થાય, તો તમને જે સર્કિટ છે ઓવરઓલ કરવી પડે, ચીપ પડે, બરાબર. અને આનો આપણે યુઝ ક્યાં કરી ભાઈ, ઓલમોસ્ટ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસમાં, બરાબર છે, જેમ કે એસી છે, એમ્પ્લીફાયર છે, બરાબર, રેડિયો છે, ટીવી છે, મધરબોર્ડ છે, રિમોટ કંટ્રોલ છે, કેલ્ક્યુલેટર છે, આ બધી વસ્તુમાં જોજો તમને નાના નાના રેઝિસ્ટર્સ જોવા મળશે, બરાબર છે. તો આ શું થયા ભાઈ, સૌથી પહેલાં રેઝિસ્ટર્સના ટાઈપ્સ, વાયર વાઉન્ડ રેઝિસ્ટર્સ અને કાર્બન રેઝિસ્ટર્સ, બરાબર છે. બધાના કંઈક બેનિફિટ છે, બરાબર છે, બધાના કંઈક નેગેટિવ પોઈન્ટ છે, એ બધું મેં તમને ડિસ્કસ કર્યું. હવે આપણે વાત કરી ભાઈ કલર કોડિંગની, તો ભાઈ કલર કોડિંગ સ્ટાર્ટ કરી કે પેલા મેં તમને હમણાં જે સ્ક્રીન ઉપર તમને ફોટો દેખાણો, તેમાં તમે જોયું છે ભાઈ કે એમાં 4 બેન્ડ હતા, કેટલા, તો એવું યાદ રાખજો ભાઈ કે એવું નથી કે 4 જ બેન્ડ આવે છે, બરાબર છે, 5 કે 6 બેન્ડ પણ રજિસ્ટર ઉપર ડ્રો કરેલા હોય અલગ અલગ કલરના, પણ આપણા સિલેબસમાં કેટલા બેન્ડ છે ભાઈ, 4 બેન્ડ છે, એટલે આપણે અહીંયા શું વાત કરશું, 4 કલર કોડિંગની, બરાબર છે. હવે તમને ક્વેશ્ચન થશે ભાઈ કે આપણે કલર કોડિંગ શું આમ સ્ટડી કરી દીધી, તેના 2-3 જે નોર્મલ રીઝન્સ છે તમને આપો છું, ભૂખવા નહીં પાવો, બરાબર, તમને વધારે મજા આવશે ને ખ્યાલ આવશે. તો ભાઈ આપણે કલર કોડિંગ એટલે કરી દીધી કે કલર કોડિંગ ઉપરથી આપણે શું કરી શકીએ, જે રજિસ્ટર હોય એના રેઝિસ્ટન્સની વેલ્યુ મેઝર કરી શકીએ, બરાબર છે, અને એના ઉપરથી આપણે V=IR લગાડી અને વોલ્ટેજ અને કરંટ ફાઇન કરી શકીએ. તો તમને એમ થાય ભાઈ એની વેલ્યુ ડાયરેક્ટ એના ઉપર લખી નાખે તો ન ચાલે, તો થાય શું ભાઈ કે એ જે સર્કિટ છે એની અંદર રજિસ્ટર એકદમ નાનો હોય, હવે એની વેલ્યુ લખવા જાય તો એની વેલ્યુ થાય શું થાય ભાઈ, એકદમ નાની લખવી પડે, એની કારણે દેખાય ના દેખાય અથવા તો ઉપર કંઈક ખરાબ થઈ જાય, તો એ વેલ્યુ સુધી નીકળી જાય, તો પછી તમે એની વેલ્યુ નામ આપી શકો. બીજી વાત કે હવે એની વેલ્યુ મેઝર કરવા માટે એક એન્જિનિયરિંગનું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે, એટલે તમે જોયું હશે, તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે એને કહેવાય મલ્ટીમીટર. તો મલ્ટીમીટરથી તમે શું કરી શકો ભાઈ, રેઝિસ્ટન્સ મેઝર કરી શકો. તો તમને એમ થાય ભાઈ તો કલર કોડિંગ કરવાની જરૂર શું છે, તો પ્રોબ્લેમ શું પડે ભાઈ કે જ્યારે એ રેઝિસ્ટર એ તો કોઈ સર્કિટમાં હશે, અને હવે જ્યારે સર્કિટ ઓન હોય, બરાબર છે, તો થાય શું ભાઈ કે એમાંથી કરંટ પાસ થતો હોય, તેની અંદર ટેમ્પરેચર શું થાય પ્રોડ્યુસ થાય, એટલે કે એમાં હીટ પ્રોડ્યુસ થાય, એટલે એનું ટેમ્પરેચર શું થાય ભાઈ, ચેન્જ થઈ જાય. તો ટેમ્પરેચર ચેન્જ થાય અને આપણે ભણી ગયા રેઝિસ્ટિવિટી ચેન્જ થાય, રેઝિસ્ટિવિટી ચેન્જ થાય તો કરંટ અને વોલ્ટેજ ચેન્જ થઈ જાય, રેઝિસ્ટન્સ ચેન્જ થઈ જાય. તો થાય શું ભાઈ કે તમે મલ્ટીમીટરનો યુઝ કરી અને રેઝિસ્ટન્સ મેઝર કરવા બેસો, તો તમને રેઝિસ્ટન્સની કોઈ બી ઓરિજિનલ વેલ્યુ મળે નહીં, બરાબર, કે જ્યારે આપણે રેઝિસ્ટર બનાવ્યો ત્યારે એની ઓરિજિનલ વેલ્યુ કેટલી હતી. એટલા માટે જે જે કંપનીની અંદર આ બધા રેઝિસ્ટર્સ બનતા હોય ભાઈ, ત્યારે એ લોકો શું કરે, તમને એના ઉપર કલર કોડિંગ આપે, અને કલર કોડિંગ તમે કેલ્ક્યુલેટ કરી અને કહી શકો ભાઈ કે આ રેઝિસ્ટરની વેલ્યુ કેટલી છે, બરાબર છે, જે આપણે અહીંયા ડિસ્કસ કરવાના છીએ. રેડી, ચલો ભાઈ, હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરશું ભાઈ, જેનો કાર્બન રેઝિસ્ટર છે એને આપણે ડ્રો કરશું. બરાબર છે, આ બે શું છે, એના ટર્મિનલ્સ છે,
હવે એના ઉપર આપણે વાત થઈ પ્રમાણે શું હશે, અલગ અલગ ફોર કલર્સના બેન્ડ હશે. રેડી? હવે જાણા જો ભાઈ, ફર્સ્ટ બેન્ડ છે કલરનો એ તમને આપશે ડિજિટ વન, બરાબર છે. આ સેકન્ડ બેન્ડ છે ભાઈ એ તમને આપશે ડિજિટ ટુ. શું છે એ બધોમાં ડિસ્કસ કરો છો. તમને થર્ડ બેન્ડ છે ભાઈ એ તમને આપશે મલ્ટીપ્લાયર. મલ્ટીપ્લાયર મતલબ શું થશે ભાઈ? 10^n પાવરમાં. અને આ જે લાસ્ટ બેન્ડ છે ભાઈ એ તમને આપશે ટોલરન્સ, ઓર યુ કેન સે ડેવિએશન. અને ટોલરન્સ ઓલવેઝ શેમાં છે ભાઈ? પર્સન્ટેજમાં. શું છે તમને કહું છું, તો આ હું તમને એક્ઝામ્પલ આપી દઉં. જોવો છે કે ફર્સ્ટ કલર છે રાઈટ, એના ઉપરથી જે ડિજિટ તમને મળે, કઈ રીતે મળે હમણાં ડિસ્કસ કરી દીધી, બરાબર છે. એ ડિજિટ તમારે સૌથી પહેલાં રાખવાનો, એટલે આપણે કહેશું સપોઝ એક્સ. સેકન્ડ કલર મળે એનો ડિજિટ છે તમારે એની બાજુમાં રાખવાનો. યાદ રાખજો, બાજુમાં રાખવાનો છે, એને મલ્ટીપ્લાય કરવાનો નથી, બરાબર. પછી તમારે શું કરવાનું ભાઈ? મલ્ટીપ્લાય બાય 10^2, થર્ડ ડિજિટ મૂકવાનો જે મલ્ટીપ્લાયર આપશે 10^n. અને પછી તમારે મૂકવાનું પ્લસ ઓર માઇનસ. છેલ્લે શું આવશે ભાઈ? ટોલરન્સ આવશે, જે તમારે શું કરવાનું છે ભાઈ? પર્સન્ટેજમાં, જેને આપણે સપોઝ કહેશું ઝેડ પર્સન્ટ, બરાબર. આ બની ગયું એનું જનરલ ઇક્વેશન. હવે આ કલર છે એના ઉપરથી આ ડિજિટ તમને ક્વેશ્ચન ઈ જશે કે ભાઈ ડિજિટ વન, ડિજિટ ટુ, મલ્ટીપ્લાયર અને ટોલરન્સ કઈ રીતે પકડવા, બરાબર. તો આપણે એની વાત કરી. એ પહેલા એક ડાઉટ સોલ્વ કરો ભાઈ કે ટોલરન્સ બધા ડેવિએશન કોને કહેવાય. એકદમ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું છું ભાઈ. ટોલરન્સ સહિત પર્સન્ટેજમાં હોય 5%, 10%, એને મતલબ સુધી તમે સમજાવો કે ભાઈ રજિસ્ટર જે તમે જયારે યુઝ કરશો, તો ઓબ્વિયસ વાત, એમાંથી જયારે કરંટ પાસ થશે એનું ટેમ્પરેચર ચેન્જ થશે, એટલે એની રેઝિસ્ટિવિટી, રેઝિસ્ટન્સ, કરંટ, વોલ્ટેજ બધું ચેન્જ થશે, બરાબર. તો આ ડેવિએશન ને ટોલરન્સ કોણ આપશે ભાઈ? જે કંપનીમાં રજિસ્ટર મળતો હોય એ લોકો તમને આપશે કે સપોઝ આનું ટોલરન્સ 5% છે, બરાબર. એનો મતલબ શું થાય ભાઈ? ટોલરન્સમાં એક શબ્દ સંતાયેલો છે ટોલરેટ. તો ટોલરેટ કરવું મતલબ ભાઈ સહન કરવું, કે ભાઈ આપણો જે રજિસ્ટર છે કેટલું ટેમ્પરેચર શું કરી શકે છે, સહન કરી શકે. તો ભાઈ સપોઝ 5% ટોલરન્સ હોય તેનો મતલબ શું થયો ભાઈ? કે આપણા રજિસ્ટરની વેલ્યુમાં મેક્સિમમ 5% નો શું થઈ શકે ભાઈ? વેરિએશન આવી શકે. એક્ઝામ્પલ આપું છું ભાઈ, કે ધારો કે તમારો રજિસ્ટર છે ભાઈ એની વેલ્યુ 100 ઓહમ છે. હવે એનું ટોલરન્સ 5% હોય તેનો મતલબ શું થયો ભાઈ? 100 ના 5% કેટલા થશે? 5 ઓહમ થાય. તો મતલબ કે આપણા 100 ઓહમની જે વેલ્યુ છે એમાં 5 ઓહમનો વધારો કે 5 ઓહમનો શું આવે, ઘટાડો આવી શકે. તો એની રેન્જ કેટલી થઈ બોલો ભાઈ? 95 to 105 ઓહમ. તો કેવા શું માંગે છે ભાઈ? કે ભાઈ 100 ઓહમનો રજિસ્ટર હોય તો તમે જ્યારે એને યુઝ કરો ત્યારે એની એક્ઝેક્ટ વેલ્યુ 100 ઓહમ ના હોય, એમાં થોડો ઘણો શું હોય પર્સન્ટેજમાં વેરિએશન હોય. એ તો એવાનો જ છે, કોઈ પણ રજિસ્ટરની વેલ્યુ કોઈની 100% એક્ઝેક્ટ સેમ રહેશે નહીં, બરાબર છે. તો એટલા માટે આપણે ટોલરન્સ એમાં મૂકવું પડે, જે શું બતાવશે ભાઈ એના રજિસ્ટિવિટી કે એના રજિસ્ટર્સમાં કેટલો ચેન્જીસ આવી શકે છે વિથ રિસ્પેક્ટ ટુ ટેમ્પરેચર, રાઈટ. હવે આપણે વાત કરી ડિજિટની. એ પહેલાં હું તમને એક શોર્ટકટ આપી દઉં ભાઈ, કે આના જે કલર્સ છે એ કેમ યાદ રાખશો ભાઈ? કલર્સ આપણે યાદ રાખશું એની શોર્ટકટ આપી દો તમને બીબી. ઘણા બુકમાં અલગ અલગ બુકમાં અલગ અલગ શોર્ટકટ આપી દીધા, પછી યાદ રાખશું ભાઈ બીબી રોય, બીબી રોય GDVG, રાઈટ. અને આ શોર્ટકટ ઉપરથી કેમ સમ્સ કરવાની નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટ્રાય કરવાના છીએ. શું યાદ રાખશો? બીબી રોય GDVG, રાઈટ, GDVG. પછી શું આવશે ભાઈ? વ્હાઈટ. વ્હાઈટ કઈ યાદ રાખશો ભાઈ? કે બધા તમે મિક્સ કરો એટલે તમને શું મળી જાય? વ્હાઈટ. આ એક યાદ રાખવાની ટેકનિક છે. પછી આવશે ગોલ્ડ, બરાબર છે. પછી આવશે સિલ્વર, અને છેલ્લે આવશે નો કલર. અને કઈ યાદ રાખશો ભાઈ? તો કે મોંઘાથી લઈને સસ્તું, ગોલ્ડ જે સૌથી કોસ્ટલી હોય એના કરતા સસ્તું શું હોય? સિલ્વર. અને નો કલર એટલે કે કલર ના હોય. નો કલર સુધી તમને સમજાવું છું, ધ્યાન આપજો ભાઈ. નો કલર મતલબ કેવો છે? ફોર્થ બેન્ડ છે ભાઈ, એટલું યાદ રાખજો. ફોર્થ બેન્ડ છે એના ઉપર એવું બને કે ભાઈ એક કલર જ ના હોય તો તમારે શું કરવાનું? નો કલર સમજી લેવાનું, બરાબર છે. અને આ જે લાસ્ટ ત્રણેય કલર છે ભાઈ એ ઓલવેઝ તમને શું આપશે ભાઈ? યાદ રાખજો, ટોલરન્સ આપશે. શું આપશે? ટોલરન્સ આપશે. અને બાકીના જે કલર છે એ તમને કેમાં કામ આવશે? ડિજિટ વન, ડિજિટ ટુ અને મલ્ટીપ્લાયમાં, બરાબર છે. હવે આપણે આગળ વધી આ શોર્ટકટ ઉપરથી જોતા જાજો ભાઈ. તો અહીંયા આપણે શું લખશું? ફર્સ્ટ ઓફ ઓલ કલર. હવે અહીંયા આપણે લખશું ડિજિટ વન. હવે અહીંયા આપણે લખશું ડિજિટ ટુ. અહીંયા આપણે લખશું ભાઈ મલ્ટીપ્લાયર 10^2n, બરાબર. અને લાસ્ટમાં આવશે ભાઈ ટોલરન્સ. રેડી? આમાં જેટલી જેટલી વસ્તુ એક્સ્ટ્રા કહું એ બધી ખાસ ધ્યાન રાખજો ભાઈ, તો જ તમે આગળ MCQ વધારે ઈઝી પડશે. હવે આપણે આગળ વધી તો મેં તમને શોર્ટકટ કહી હતી ભાઈ બીબી રોય. પેલા બી આવશે એટલે શું આવશે ભાઈ? જતા જાજો. ફર્સ્ટ કલર આવશે બ્લેક, બરાબર છે.
પછી બી એટલે શું થશે ભાઈ, સેકન્ડ કલર આવશે બ્રાઉન, પછી આર એટલે શું થશે જોતા જાજો રેડ, પછી આવશે ભાઈ ઓ એટલે ઓરેન્જ, વાય એટલે આવશે યલો બરાબર, પછી અગેન જી એટલે શું આવશે ભાઈ ગ્રીન બરાબર છે, અગેન બી એટલે શું આવશે ભાઈ બ્લુ, પછી વી એટલે શું આવશે વાયોલેટ બરાબર છે, પછી જી એટલે શું આવશે ગ્રે, અને પછી તો તમને દેખાય છે આમાં બરાબર છે ને વ્હાઈટ, રેડી ગોલ્ડ ધેન સિલ્વર એન્ડ ઇન લાસ્ટ નો કલર બરાબર છે. તો આ થઈ ગઈ આપણી શોર્ટકટ જોવો જોઈએ. કઈ રીતે યાદ રાખશો ભાઈ, બી બી રોય બરાબર છે, બી બી રોય, પછી જી બી બી જી, પછી આ બધાનું મિક્સિંગ એટલે વ્હાઈટ, પછી સૌથી કોસ્ટલી ગોલ્ડ સિલ્વર અને નો કલર. સેકન્ડ થિંગ, એક ખાસ તમને એડવાઈસ આપી દઉં ભાઈ, ધ્યાન રાખજો, મોટા ભાગના શું નહીં ફસાઈ જશે કે અહીંયા ટોટલ બી ઉપરથી ત્રણ નામ આવે છે બરાબર છે, એવી રીતના જી ઉપરથી જોવો બે નામ આવે છે. તો આને તમારે ગોખવાથી તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને આ વસ્તુ બાય હાર્ટ થઈ જશે. કલર છે એડાવડા નહીં ચાલે, પહેલા બી એટલે બ્લેક કટ થશે, પછી બ્રાઉન, અને આગળ જ્યારે બી આવે ત્યારે બ્લુ થાય, તેમ અહીંયા પહેલા જીમાં ગ્રીન આવે, પછી બીજો જી આવે ત્યારે ગ્રે આવે. તો થોડી મિસ્ટેક થશે તો ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો અને આવડી જશે, એક જ વખતમાં નહીં આવડી જાય બરાબર. હવે આગળ વધી જો, હજી એક એડવાઇસ આપવાની કે તમારે ડિજિટ છે ક્યાંથી સ્ટાર્ટ કરવાના ભાઈ, ઝીરો થી, એટલે મિસ્ટેક ના થાય, વન થી નથી કરવાના, ઝીરો થી સ્ટાર્ટ કરવાના, ઝીરો ઝીરો બરાબર છે. મલ્ટીપ્લાયર છે એન, એન ના પાવરમાં હોય, અહીંયા જે લખશું એ શું કરશું કે પાવરમાં મૂકતા હોઉં, તો ટેન એસ ટુ ઝીરો એટલે શું થાય વન થાય. આ તમને નેક્સ્ટ વિડીયોમાં કામ આવશે, યાદ રાખજો. હવે આપણે આગળ વાત કરી, નેક્સ્ટ કલર બ્રાઉન, તો બ્રાઉન કલર છે ભાઈ, એનો આપણે ડિજિટ બતાવશો વન, અહીંયા શું લખશું ભાઈ ટેન એસ ટુ વન, મતલબ કેટલા થશે ટેન બરાબર છે. હવે રેડ આવશે, હવે થોડુંક આપણે ઉતાવળમાં લખી ટુ ટુ બરાબર, અહીંયા શું હશે ભાઈ ટેન એસ ટુ ટુ, પછી અહીંયા શું હશે ભાઈ થ્રી ટેન એસ ટુ થ્રી, રેડી ધેન ફોર ટેન એસ ટુ ફોર, ધેન ગ્રીન ફાઈવ, રેડી બ્લુ વાયોલેટ, ધેન ગ્રે. જે કઈ કહી દઉં ભાઈ ટેન એસ ટુ સિક્સ એટલે શું થાય મિલિયન થાય, મિલિયન ભાઈ એક આય તમને કામ આવશે બરાબર છે. તો ટેન એસ ટુ સિક્સ એ ખાસ ધ્યાન રાખજો ભાઈ, આગળ મેગા ઓમ આવશે, મેગા, તો મેગા એટલે કેવું થશે ટેન એસ ટુ સિક્સ સાથે, અત્યારથી કહી દઉં છું. વ્હાઈટ એટલે શું થાય ભાઈ નાઇન, તો ફાઇનલી તમે લોકો શું થવા જોઈએ ભાઈ, વ્હાઈટ ઉપર પહોંચી જવા જોઈએ, વ્હાઈટ ઉપર તમે નાઇન ઉપર પહોંચી જાઓ એટલે તમે સાચા બરાબર છે. આજે યાદ રાખવાનું રેડી. હવે ધ્યાન જો ભાઈ, ગોલ્ડ ની અંદર સિલ્વર અને નો કલર મેં તમને શું કીધું હતું જોઈ લો ભાઈ, આ ત્રણેય થી ટોટલ્સ બતાવશે, એમાં પર્સન્ટેજ આવે, એમાં ડિજિટ વન ડિજિટ ટુ અને મલ્ટીપ્લાયર આવે નહીં બરાબર. આ બધામાં ડેસ જ આવશે, આમાં કાંઈ ના આવે, આમાં શું હશે ડાયરેક્ટ ટોટલ્સ આવશે. તો ગોલ્ડ નું ટોટલ્સ કેટલું થાય ભાઈ, જો જઈ ફાઈવ પર્સન્ટ થશે, સિલ્વર નું થશે ટેન પર્સન્ટ, અને નો કલર એટલે કે એક કલર નો બેન્ડ ના હોય, એક કલર નો બેન્ડ ના હોય તેનું ટોટલ કેટલું થાય ટ્વેન્ટી પર્સન્ટ. હવે તમે જ મને આન્સર આપો છો ભાઈ કે આ ત્રણેયમાંથી કોનું ટોટલ સારું, તો કે ગોલ્ડનું. કેમ? તો કે ખાલી ફાઈવ પર્સન્ટ જ છે, એનો મતલબ કે આ જે રેઝિસ્ટન્સ છે એની રેટીમાં ફાઈવ પર્સન્ટનો ચેન્જ આવે, અને નો કલરનો મતલબ ટ્વેન્ટી પર્સન્ટ. ટ્વેન્ટી પર્સન્ટ એટલે કેટલું થાય વિચાર કરો, કે હંડ્રેડ હોય તેમાં ટ્વેન્ટી પર્સન્ટનું વેરિએશન એટલે કેટલું થયું, ટ્વેન્ટી ઓહમનું વેરિએશન થઈ ગયું બરાબર છે, એ બહુ વધારે થાય. તો આ થઈ ગયું ટોટલ. હવે આને કઈ રીતે એપ્લાય કરવું એનું આપણે એક એક્ઝામ્પલ લઈ, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે લોકો આના ઘણા બધા એમસીક્યુઝ અને ટફ એમસીક્યુ સોલ્વ કરશું. તો અત્યારે આપણે એક એક્ઝામ્પલ લઈ અને કઈ રીતે એપ્લાય કરાય બરાબર. તો ધ્યાન આપજો, હવે ધારો કે આપણે અહીંયા અગેન સેમ ફિગર ડ્રો કરી અને આપણે ગેસ કર લઈ બરાબર, કે ભાઈ આ બેન્ડ છે એને તમને મજા આવે એટલે તમે કોઈ પણ એક નામ આપી દો. તો સપોઝ આપણે ગેસ કર લઈ ભાઈ કે ફર્સ્ટ બેન્ડ છે ભાઈ એ રેડ કલરનો છે બરાબર છે, સેકન્ડ બેન્ડ છે એ બ્લુ કલરનો છે, થર્ડ બેન્ડ છે ભાઈ એ ઓરેન્જ કલરનો છે, અને લાસ્ટ બેન્ડ છે એ સપોઝ છે સિલ્વર કલરનો. તો હવે એને કઈ રીતે એપ્લાય કરાય જોતા જજો. તમારે શું કરવાનું ભાઈ, રેડ કલર પેલા જોવાનો, તો રેડ કલર ક્યાં અહીંયા છે, એમાં ડિજિટ કેટલામાં આવશે ભાઈ ટુ, અહીંયા તમારે શું લખવાનું ભાઈ ટુ, આ ઇક્વેશન જોતા જજો. હવે બ્લુ કલર, તો બ્લુ કલર ચેક કરો શું થશે, બ્લુ કલરમાં શું જોજો એરો મારેલો જ છે સિક્સ, તો બાજુમાં તમારે શું કહેવાના સિક્સ. તો આને હવે તમારે શું કહેવાનું ભાઈ, ટોટલ ટ્વેન્ટી સિક્સ કહેવાનો બરાબર છે. મલ્ટીપ્લાય થાય એટલે આપણે એને કહીએ મલ્ટીપ્લાયર. હવે તમારે મૂકવાનો મલ્ટીપ્લાયર, મલ્ટીપ્લાયરમાં કયો કલર છે ભાઈ ઓરેન્જ, તો શું આવશે અહીંયા ઓરેન્જ છે કેટલા નંબર ઉપર આવશે થ્રી નંબર ઉપર બરાબર. અહીંયા તમે શું મૂકશો ભાઈ ટેન એસ ટુ થ્રી પાવર પ્લસ ઓર માઇનસ,
સિલ્વર જે શું બતાવશે ભાઈ ટોલરન્સ, ટોલરન્સ સિલ્વરમાં કેટલું હોય 10%, એમાં તમે શું લખશો ભાઈ 10%, હજી એને અપડેટ કરી દઉં છું કઈ રીતે પૂછાય જોજો. આ 26 તો 10^3 એટલે કિલો થાય, તો તમને એકદમ આ રીતે પૂછી લો કે 26 કિલો હોમ પ્લસ ઓર માઇનસ 10% બરાબર, ઓર તમે આને 26,000 પણ કહી શકો, 26,000 પ્લસ ઓર માઇનસ 10% બરાબર. તો આ બધા શું થઈ ગયા અલગ અલગ, એને જે બતાવવાના અલગ અલગ ફોર્મેટ થઈ ગયા. તો જો 10% નો ટોલરન્સ મતલબ શું થાય કે 26,000 રજિસ્ટરની વેલ્યુ હોય તેમાં 10% શું થઈ શકે ભાઈ ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ ટેમ્પરેચર સાથે આવી શકે બરાબર. તો તમે જોઈ શકો છો ભાઈ અહીંયા આપણે વાત કરી કલર કોડિંગની. તો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો, ટેક કેર યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.